જય સ્વામિનારાયણ. આથી પોરબંદર અને ગુજરાતની જનતાને ખાસ નિવેદન કરવાનું છે કે પૂરા વિશ્વની અંદર જે રીતે કોરોના વાયરસને કારણે લોકો પોતાનું જાન ગુમાવી રહ્યા છે, ત્યારે એક અદના નાગરિક તરીકે આપણી સૌની બધાની જે ફરજ બને છે કે આપણે પણ સાવધ બનીએ. પ્રાચીન સમયથી આપણા ઋષિ મહાત્માઓએ આપણને એક મંત્ર આપ્યો છે, વેદ મંત્ર આપ્યો છે, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. આ જે આપણી વિભાવના છે, સર્વે સંતુ નિરામયા, દરેક લોકો સ્વસ્થ રહે, પણ અત્યારે સમયનો તકાદો એવો છે કે આપણે પોતે જ આપણાથી જ સ્વસ્થતાની શરૂઆત કરીએ. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 22 માર્ચ અને રવિવારના રોજ સવારના 7 થી રાત્રિના 9 વાગ્યા સુધી જનતા કર્ફ્યુ અંગેની જે અપીલ કરી છે એને આપણે બહુ જ સંકલ્પબદ્ધ થઈ એને માટે સમર્પિત થઈએ અને એને માટે આપણે પ્રતિબદ્ધતાપૂર્વક સંપૂર્ણ પાલન કરીએ અને કરાવીએ. કારણ કે આ જે છે તે આપદ્દીપો ભવ, જે ભગવાન બુદ્ધે કહ્યું કે તું તારો દીવો થાય, એનો મતલબ કે તું પોતે જ સ્વયં જાગૃત બન, તારી તકેદારી રાખ, તારી સાવધાની રાખ અને આજુબાજુનો જે સમાજ છે એની પણ તકેદારી અને સાવધાની રાખવાની તારી પોતાની જવાબદારી છે. આપ સૌ જાણો છો એ પ્રમાણે ગુજરાતની અંદર રાજકોટ અને સુરતમાં બે આપણને આજે કોરોના વાયરસના પોઝિટિવ કેસ મળ્યા છે, મતલબ કે ગુજરાતની અંદર એને દસ્તખત દીધા છે. અત્યારનો જે આપણો સમયનો તબક્કો એવો છે કે કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો આ 3જા નંબરનો તબક્કો છે અને અત્યારે જેટલી આપણી સાવધાની છે એટલી જ આપણી સુરક્ષા છે. દરેક જનતાને નમ્ર વિનંતી છે, પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર, આરોગ્ય તંત્ર, સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક તમામ સંસ્થાઓ આની અંદર પ્રતિબદ્ધતાપૂર્વક જોડાયેલી છે, ત્યારે આપણે પણ આપણા ધંધા રોજગારને થોડો ટાઈમ વિરામ આપી અને પ્રતિબદ્ધતાપૂર્વક રવિવારને દિવસે જનતા કર્ફ્યુ અંગેની જે અપીલ કરી છે એનું ચુસ્તતાપૂર્વક પાલન કરીએ અને એ સિવાય આપણી પોતાની સુરક્ષા અને સલામતી માટેની જે કોઈ પણ પ્રકારની આવશ્યક સૂચનાઓ સરકાર શ્રી દ્વારા સમયોચિત આપવામાં આવે છે એનું પણ સંપૂર્ણપણે પાલન કરી અને સ્વયં પોતે જ આપણે પ્રતિબદ્ધ બનીએ. આપણી પોતાના સ્વાસ્થ્યને માટે, પરિવારના સ્વાસ્થ્યને માટે, આપણા સમાજના સ્વાસ્થ્યને માટે આપણી પોતાની એક આ જવાબદારી છે અને દરેકને મારી કરબદ્ધ આ અંગેની નમ્ર વિનંતી છે કે આપણે આમાં સંકલ્પબદ્ધ બનીએ અને પ્રતિબદ્ધતાથી જોડાઈએ. અસ્તુ.